नमस्कार, हूँ मानसी रोहित, आप जो रहा छो स्पार्क टुडे न्यूज। करजन खाधा खाते आवेल अराई हनुमानजी मंदिर खाते दर्शन करी भाजपा उम्मीदवार नो प्रचार शुरू। गुजरात विधानसभा की चूंटनी की जाहिर थता राजकीय गरमाओ जोवा मळी रह्यो छे। गत रोज भाजपमांथी करजन विधानसभा उम्मीदवार तरीके अक्षय पटेल की जाहेरात थता कार्यकरों में खुशी व्यापी चूकी है, त्यारे आज रोज भाजपा उम्मीदवार समर्थकों साथे करजन तालुकाना खाधा गाम खाते आवेल अराई हनुमानजी मंदिरे दर्शन करी प्रचार प्रसार शुरू कर्यो हतो। बीजी तरफ माजी धारासभ्य सतीश पटेल नो पत्तू कपाता पोते पक्ष थी नाराज थई अपक्ष उम्मीदवारी करवानी जाहेरात करता राजकीय खड़भड़ाट જોવા મળી રહ્યો છે। માજી ધારાસભ્યની અપક્ષ ઉમેદવારીને લઈ અક્ષય પટેલે પ્રતિક્રિયા આપી। અત્યારે જે વિસ્તારના કામો અત્યારે થઈ રહ્યા છે અને એમને ખબર છે કે બધા આટલા બધા કરોડો અબજો રૂપિયાના વિસ્તારના કામો થયા છે અને કામ કરનાર માણસને હંમેશા એનો વિરોધ થતો આવ્યો છે। વર્ષોથી એક ઇતિહાસ છે કે જે બહુ જ કામ કરતા હોય અને કામ દેખાતા એવા માણસોને વિરોધ થતો હોય છે। આજે કરજણ તાલુકાની વાત કરીએ કે જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર એક બ્રિજ અત્યારે ચાલુ થવાની તૈયારીમાં છે અને બીજો 300 કરોડનો જે બ્રિજ છે ભાલોદ મોટી કોરલનો એ પણ મંજૂર થઈ ચૂક્યો છે અને એનું પણ કામ બધું ચાલુ છે। એવી રીતે ઇન્ટરનલ રસ્તાઓ પણ ગામે ગામને જોડતા રસ્તાઓ જે થયા છે અને અત્યારે ઘણા રસ્તાઓનું કામ ચાલુ છે, બીજા મંજૂર થયા છે, જોબ નંબર થયા છે, એનું પણ ટેન્ડર પ્રક્રિયા છે, એટલે તમામ રસ્તાઓના કામો ચાલુ છે। ખેડૂતોના જે રસ્તાઓ છે માટી મેટલના ખેતરમાં જવાના 170 રસ્તાઓની એની પણ વહીવટી મંજૂરી આવી ગઈ છે। એવી રીતે સિનોર તાલુકો કે વડોદરા તાલુકાના ગામો હોય તમામ ગામોની અંદર અત્યારે પૂરજોશની અંદર વિકાસના કામો ચાલી રહ્યા છે। એ કહે છે કે સંગઠનને લઈને ચાલતા નથી તમે, સંગઠનના તમે જુઓ છો અત્યારે સંગઠનના તમામ લોકો મારી સાથે છે, અવારનવાર એમને બોલાય તો સંગઠન મારી સાથે હોય છે અને એ જ્યારે પણ એ પ્રોગ્રામ રાખતા હોય છે ત્યારે હું પણ ત્યાં હાજર હોય છું। એ સંગઠનના તમામ નેતાઓને ખબર છે કે જ્યારે જ્યારે બોલાય ત્યાં હું હાજર હોય ને એ લોકો પણ મારા પ્રોગ્રામમાં આવતા હોય છે। એ અપક્ષ ઉમેદવાર કઈ તમારી સામે આવશે શું કેવી રીતે જોશો તમે? ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે, વધાવો ના વધાવો એમની મરજી છે, પરંતુ તમામ નેતાઓ વરિષ્ઠ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના નિર્ણય વધાવે તેમને વધાવો જોઈએ।